ના ઓનર છે. શું નામ છે તમારું? મારું નામ સચિનભાઈ છે. સચિનભાઈ નામ છે ને. સવારે નાસ્તામાં આપણે દાળપકવાન હોઈએ, એમાં દાળપકવાન ભૂખો હોય અને દાળપકવાન નાખા, સમોસા પકવાન અને પ્લસમાં સમોસા રગડો, રસ સમોસા. આ પાંચ વેરાયટી છે. રસ સમોસા એમાં રસ એમાં શું શું આવે? એમાં રસ સમોસામાં હું સમોસા ખટ્ટા કરી, એમાં ત્રણ જાતની ઝીણી રગડાનો રસ્સો, સેવ દાણા અને ડુંગળી આવી જાય અને રસ સમોસા કહે. અને બીજું રગડા સમોસા, એમાં સિંગલ સમોસો હોય, એમાં ડબલ સમોસો. રગડા સમોસા સિંગલ સમોસો આવે અને રસ સમોસામાં ડબલ હોય. પ્રાઇસ શું શું હોય? 40 રૂપિયા છે રસ સમોસા કે રગડા સમોસા. દાળ પકવાનની 40 રૂપિયા પ્રાઇસ છે, આખા પકવાનની 40, ઓકે, અને મસાલા પકવાનની 40 જ રૂપિયા પ્રાઇસ છે. અને મસાલા અને આપણે દાળ પકવાન અને વિથ સમોસો મિક્સ એના 50 રૂપિયા પ્રાઇસ. ટાઈમિંગ શું હોય? ટાઈમ સવારે 8 થી 12:30 વાગ્યા. 8 થી 12:30 છે. કોઈને આવવું હોય તો એડ્રેસ શું છે? આપણે આપણી બીજી બ્રાન્ચ છે સાંજે, સાંજે ઝૂલેલાલ મંદિર મેઇન રોડ બેકરી ની સામે. એમાં અમારે અહીંયા સાંજે રગડામાં અનવી 3 થી 4 વેરાયટી છે. સમોસા રગડો, પેટી રગડો, પાઉ રગડો, અને એ સિવાય દહીં વડા છે. ડ્રાયફ્રૂટ દહીંપુર વડા છે. દહીં વડા એટલે ટેસ્ટ કરો, સાબુર તમે ક્યાંય ન ખાતે એવા દહીં વડા તમારે ખાવા મળશે. એ સિવાય ભેળ છે, દાબેલી છે. બરાબર છે. ત્યાં સાંજે ત્યાં હોય છે ને બીજી શું? ઓકે ઓકે. એકદમ ટેસ્ટફુલ જો ઓથેન્ટિક લુકમાં છે. યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ગૌરવ અત્યારે એવા જે ઝૂલેલા દાળ પકવાનમાં ના દાળ પકવાન ટેસ્ટ કરવાનું છે. જો એમાં દાળ પકવાન છે આપણે ટેસ્ટ કરીશું. દાળ પકવાન દાળ પકવાન છે, એમના 3 પ્રકારની ચટણી ફેરી છે. દાણા નાખ્યા છે, મસાલાવાળા દાણા છે, મારે સેવ નાખી છે. એકદમ અલગ રીતે ભાઈ બનાવ્યા છે, ટેસ્ટફુલ. શું નામ તમારું સાહેબ? નીતિનભાઈ રમેશભાઈ સોલંકી. ઓકે નીતિનભાઈ રમેશભાઈ, શું તમે આ ટેસ્ટ કરવા આવો? અમારે દાળ પકવાન, દાળ પકવાન 20 રૂપિયા ભાવે, અત્યારે 40 રૂપિયા ભાવ થયો. ત્યાં સુધી ના ખાઈ 20 રૂપિયા ત્યારે તમે આવતા? ત્યારે આવતો નથી, 40 હતો એ આવી. માલ બધો ચોખ્ખો વેચે પેલે. બરોબર. ટેસ્ટમાં કાંઈ ઘટે નહીં, પ્યોર વસ્તુ આપે. વસૂલ એમ ચાલુ, 40 રૂપિયા વસૂલ છે ને આપણા માટે? વસૂલ વસૂલ. આ જમ્બો પકવાન આપે છે સાથે દાળ એ મસ્ત. અને બધી રીતે બધી બહુ આઈટમ ચોખ્ખી એમ બધા કરતા ચોખ્ખી. રાજકોટમાં આપણે અહીંયા પાસ કરી ખવડાવે છે ભાઈ, દિલથી જીવથી ખવડાવે. સમોસા રગડો બનાવ્યા છે. સમોસું લીધું પેલા એમ ને? સમોસું છે રગડો, ગ્રીન ચટણી, રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી છે. પુદીનો, પુદીના ફ્લેવર છે. લસણ, લસણ ચટણી છે. ખજૂર આંબલી, ખજૂર આંબલી ગરમ મસાલો. ઓકે ગરમ મસાલો છે. હા સેવ છે, મસાલાવાળા દાણા છે, ડુંગળી ડુંગળી. પ્રાઇસ છે એમની. નામ સાહેબ તમારું? મારું નામ ધવલ છે. ધવલભાઈ શું તમે ટેસ્ટ કરો અહીંયા? અહીંયા દાળ પકવાનની ટેસ્ટ કરવા માટે ત્યારે આવશો. રેગ્યુલર હું 2-3 વર્ષ દર સન્ડેના દાળ પકવાન માટે આવું છું અને દાળ પકવાન બહુ બેસ્ટ મળે છે. સારા મળે છે ને? વ્યવસ્થિત બધી રીતે આપે છે. દાળ પકવાન બહુ મજા આવે ખાવાની. મજા આવે છે ને? એક જ એક આ જગ્યા છે કે જે વધારે આપણને ભાવે દાળ પકવાનમાં, દિલ ખોલીને એમ વ્યવસ્થિત રીતે આપે છે ભાઈ. એમ
અમે હોમ પ્રોપર રાજકોટ ના કે મહેસાણા મહેસાણા ના છો તો અહીં રાજકોટ રાજકોટ હું વર્ક કરું છું આડીનો છોકરો જોબ કરો છો અને દાળ પકવાન આયા ટેસ્ટ કરવા આવો છો એમ ને થેન્ક યુ આ શું બનાવો છો મસાલા પકવાન તો મસાલા પકવાન બનાવે છે જમ્બો પકવાન છે એમનો ગ્રીન ચટણી છે પુદીના કાટી કાટી ચટણી છે લસણ લસણવાળી ચટણી છે ડુંગળી ગરમ મસાલો રેડી નમક છે રેડી થઈ ગયું શું પ્રાઇસ શું હશે આની 40 રૂપિયા પ્રાઇસ છે મસાલા પકવાન છે જો જમ્બો પકવાન છે આખો ટેસ્ટ કરી છે એમનો મસાલા પકવાન કેવો છે અને છાશ છે આની પ્રાઇસ છે 10 રૂપિયા એકદમ મસ્ત ઠંડી હતી પછી છે લસણ ડુંગળી ગરમ મસાલો નાખ્યો છે એનો સ્વાદ આવે છે ડુંગળી છે મસાલાવાળા દાણા છે પછી ચટણી 3 પ્રકારની એડ કરી છે એનાથી અલગ જ લેવલનો સ્વાદ આવે છે આ વસ્તુ તમને કોક જગ્યાએ જોવા મળશે મસાલા પકવાન છે એની 40 રૂપિયા પ્રાઇસ છે એકદમ ટેસ્ટફુલ હતો મસાલા પકવાન જે ચટણી નાખી હતી એમની પુદીનાવાળી ચટણી છે ગ્રીન ચટણી નાખી હતી એમને મસ્ત ટેસ્ટફુલ બનાવ્યો હતો જો ઝૂલેલા દાળ પકવાનમાં આવો તો એકવાર આ વસ્તુ ટેસ્ટ કરજો ત્યાં રેલનગરમાં આવેલા આસ્થા ચોક છે આખો અને ત્યાં ભાઈનું ઝૂલેલા દાળ પકવાન એડ્રેસ છે RMC ફૂડ જોડ આખું છે આખું એમનું દાળ પકવાન ટેસ્ટ કર્યા છે જે જમ્બો પકવાન હતું મસ્ત ગરમ ગરમ દાળ હતી એમની 3 પ્રકારની ચટણી નાખી હતી મસાલા દાણા છે સેવ છે ડુંગળી એકદમ મસ્ત ટેસ્ટફુલ દાળ પકવાન બનાવ્યા હતા પછી આપણે ટેસ્ટ કર્યા રગડો પણ ટેસ્ટફુલ હતો એ છે એમનો મસાલા પકવાન એ પણ મસ્ત ટેસ્ટફુલ જોરદાર બનાવ્યો ભાઈ તો તમે આવો તો એક વાર ટેસ્ટ કરજો